બનાસકાંઠા જિલ્લામાં શનિવારે મોડી સાંજે કોરોનાના વધુ 3 પોઝિટિવ કેસ સામે આવતા સમગ્ર જિલ્લામાં હલચલ મચી ગઈ છે. જિલ્લામાં 3 કોરોના પોઝિટિવ કેસો સાથે અત્યાર સુધીમાં કોરોના પોઝિટિવ રિપોર્ટની સંખ્યા 107 ઉપર પહોંચી ગઈ છે. જિલ્લામાં કોરોના પોઝિટિવનો આ આંકડો ખૂબ જ ઊંચો છે. જિલ્લામાં લોકડાઉન દરમિયાન પણ કોરોના પોઝિટિવ કેસો સામે આવી રહ્યા હતા, ત્યારે શનિવારે મોડી સાંજે આવેલા કોરોનાના પોઝિટિવ રિપોર્ટને લઈ જિલ્લામાં એક પ્રકારનો ભયનો માહોલ છવાઈ ગયો છે. બનાસકાંઠા જિલ્લામાં 3 જે નવા પોઝિટિવ કેસ સામે આવ્યા છે તેની વાત કરીએ તો એક ડીસા શહેરના રાજપુર વિસ્તારમાંથી સામે આવ્યો છે, જ્યારે એક કાંકરેજ તાલુકાના કંથેરિયા ગામનો અને એક ધાનેરા તાલુકાના વાસણ ગામનો છે. ડીસા શહેરના રાજપુર વિસ્તારમાંથી જે કેસ સામે આવ્યો છે તે ડીસા નગરપાલિકાના સદસ્યનો છે. પાલિકા સદસ્ય દીપક પઢિયાર ઉર્ફે પરાગ પઢિયારને શરદી, ખાંસી અને પગમાં દુખાવો થતો હોવાના લીધે સ્થાનિક આરોગ્ય વિભાગ દ્વારા દીપક પઢિયાર ઉર્ફે પરાગ પઢિયારના કોરોનાના સેમ્પલ લેવામાં આવ્યા હતા અને તેનો રિપોર્ટ શનિવારે સાંજે આવ્યો ત્યારે દીપક પઢિયાર કોરોના પોઝિટિવ હોવાનું સામે આવ્યું છે, જ્યારે અન્ય એક વ્યક્તિ કાંકરેજ તાલુકાના કંથેરિયા ગામનો છે. કંથેરિયા ગામના 28 વર્ષીય દિયોદરા કિરીટભાઈ નંદ્રભાઈના પણ થરા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાંથી કોરોના માટેના સેમ્પલ લેવામાં આવ્યા હતા અને તેમના પણ સેમ્પલ પોઝિટિવ આવ્યા છે. જ્યારે અન્ય એક ધાનેરા તાલુકાના વાસણ ગામનો 10 વર્ષીય બાળક છે. જિગ્નેશ વાઘેલા નામના 10 વર્ષીય બાળકનો પણ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે, જેને લઈ બનાસકાંઠા જિલ્લામાં ચકચાર મચી ગઈ છે. આ 3 પોઝિટિવ કેસમાં ડીસા નગરપાલિકાના સદસ્ય દીપક પઢિયાર ઉર્ફે પરાગ પઢિયારનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા ડીસાનું આરોગ્ય વિભાગ પણ સતર્ક બની ગયું છે. દીપક પઢિયાર ડીસામાં કોરોના સુપર સ્પ્રેડર બને તેવી દહેશત અત્યારે આરોગ્ય વિભાગને સતાવી રહી છે.